કેમ છો વિદ્યાર્થી મજામાં આપણે લાસ્ટ ટાઈમ દ્રાવણ ચેપ્ટર છે સ્ટાર્ટ કર્યું હવે આ દ્રાવણ ચેપ્ટરમાં આપણે દ્રાવણોના પ્રકારથી સ્ટાર્ટ કરવાનું છે દ્રાવણોના પ્રકાર કે નહીં બરાબર દ્રાવણોના પ્રકાર તો આપણને ખબર છે કે દ્રાવણ છે એ બે શબ્દોનો બનેલો છે એક તો છે દ્રાવ્ય અને બીજું છે દ્રાવક દ્રાવ્ય એટલે શું તો એટલે જેનું પ્રમાણ ઓછું હોય જેનું પ્રમાણ ઓછું હોય તેને આપણે દ્રાવ્ય કહીએ છીએ અને દ્રાવક એટલે શું તો કે જેનું પ્રમાણ વધુ હોય એને આપણે શું કહીએ છીએ દ્રાવક કહીએ છીએ અને આ જે દ્રાવણ એટલે શું તો કે દ્રાવ્ય અને દ્રાવકના મિશ્રણને શું કહેવામાં આવે છે તો કે એને દ્રાવણ કહે છે એના મિશ્રણને આપણે શું કહીએ છીએ દ્રાવણ હવે ભાઈ એવું હોઈ શકે કે જે દ્રાવણ છે એ માં દ્રાવણમાં દ્રાવ્ય છે એક કરતાં વધારે હોઈ શકે દ્રાવ્ય એક કરતાં વધારે હોઈ શકે જ્યારે દ્રાવક છે એ એક જ હોય છે દ્રાવક કેટલો હોય એક જ હોય તો આ ઉદાહરણ તમે કે ઉદાહરણ તરીકે લીંબુ શરબત લીંબુ શરબતમાં જો તમે જુઓ તો દ્રાવક તરીકે શું હોય છે તો કે દ્રાવક તરીકે પાણી બરાબર દ્રાવક તરીકે શું જોવા મળે છે તો કે પાણી જોવા મળે છે પછી એમાં લીંબુ શું હોય તો કે લીંબુ હોય ખાંડ હોય મરી હોય આવા જુદા જુદા દ્રાવ્યો છે એમાં ઓગાળવામાં આવે છે તો આ લીંબુ શરબત છે એમાં દ્રાવક એક છે ને દ્રાવ્ય વધારે છે તો આ પ્રકારના દ્રાવણો પણ આપણને જોવા મળે છે હવે જો આ પ્રકારના દ્રાવણની વાત કરીએ તો આ ચેપ્ટર કોઈથી પૂરું જ ન થાય એટલે આ ચેપ્ટરમાં માત્ર ને માત્ર આપણે કેવા દ્રાવણોની વાત કરવાની છે તો કે આ ચેપ્ટરમાં આપણે માત્ર ને માત્ર દ્વિઅંગી દ્રાવણોની જ વાત કરીશું કેવા દ્રાવણો દ્વિઅંગી દ્રાવણો તો ભાઈ દ્વિઅંગી દ્રાવણો એટલે શું દ્વિઅંગી દ્રાવણ દ્વિઅંગી દ્રાવણ એટલે કે તો કે જે દ્રાવણમાં માત્ર એક જ દ્રાવ્ય દ્રાવ્ય કેટલો હોય એક જ દ્રાવ્ય અને એક જ દ્રાવકથી બનતા મિશ્રણ શું કહેવામાં આવે છે દ્વિઅંગી દ્રાવણ કે જે દ્રાવણમાં માત્ર એક જ દ્રાવ્ય હોય અને એક જ દ્રાવક હોય એનાથી જે મિશ્રણ બને એને આપણે શું કહીએ છીએ દ્વિઅંગી દ્રાવણ કહીએ છીએ તો આ ચેપ્ટરમાં આખામાં આપણે દ્વિઅંગી દ્રાવણોની જ વાત કરીશું એના જ ગુણધર્મ જોશું કે જેમાં માત્ર માત્ર એક જ દ્રાવ્ય હોય અને એક જ દ્રાવક હોય બીજું કે જે દ્રાવણની ભૌતિક અવસ્થા છે દ્રાવણની ભૌતિક અવસ્થાનો આધાર દ્રાવણની ભૌતિક અવસ્થાનો આધાર કેના પર હોય છે તો કે દ્રાવકની ભૌતિક અવસ્થા ઉપર મતલબ કે દ્રાવકની જે ભૌતિક અવસ્થા હશે એવી જ ભૌતિક અવસ્થા કેની હશે દ્રાવણની યાદ કરો ઉદાહરણ લીંબુ શરબત લીંબુ શરબતમાં દ્રાવક તરીકે શું છે પાણી તો લીંબુ શરબત જ્યારે બને છે એ પણ કેવું હોય છે તો કે પ્રવાહી અવસ્થામાં પણ પ્રવાહી અવસ્થામાં જ જોવા મળે છે એટલે કે દ્રાવણની ભૌતિક અવસ્થા કેવી હશે તો કે દ્રાવકની ભૌતિક અવસ્થા જેવી હશે તેવી આના આધારે આપણે વર્ગીકરણ કરી શકીએ કેનું તો કે દ્રાવણ દ્રાવણનું વર્ગીકરણ ઘન પ્રવાહી અને વાયુમાં થઈ શકે એને હું ટેબલ ડ્રો કરું છું કે એ ટેબલ ઉપરથી આપણે દ્રાવણનું વર્ગીકરણ કરી શકીશું અહીંયા હું લખું છું દ્રાવણનો પ્રકાર અહીંયા લખું છું દ્રાવક મતલબ કેવી ભૌતિક અવસ્થા અહીંયા દ્રાવ્યની ભૌતિક અવસ્થા અને સામે લખું છું એનું ઉદાહરણ આ રીતના એક ટેબલ ડ્રો કર્યું છે હવે માનો કે વાયુમય દ્રાવણ છે વાયુમય દ્રાવણ ક્યારે બને છે કે વાયુ તરીકે
વાયુ હોય સામે દ્રાવ્ય તરીકે ઘન પણ હોઈ શકે પ્રવાહી પણ હોઈ શકે અને વાયુ પણ હોઈ શકે એટલે વાયુ હોઈ શકે પ્રવાહી હોઈ શકે અને ઘન પણ હોઈ શકે ઈ જ રીતના માનો કે પ્રવાહી હોય દ્રાવણ તો પ્રવાહી હોય દ્રાવણ હોય તો દ્રાવક તરીકે શું હોવું જોઈએ તો કે પ્રવાહી હોય પ્રવાહી પ્રવાહી અને પ્રવાહી તો દ્રાવ્ય તરીકે ત્રણ વસ્તુ હોઈ શકે કાં તો વાયુ હોય પ્રવાહી પણ હોય અથવા તો ઘન પણ હોય અને ત્રીજું તો કે ઘનમય દ્રાવણ તો આ ઘનમય દ્રાવણ હોય છે ઘનમય દ્રાવણ એટલે દ્રાવક તરીકે શું હશે ઘન પદાર્થ દ્રાવક તરીકે શું હશે ઘન પદાર્થ છે અને દ્રાવ્ય તરીકે શું હશે તો કે કાં તો વાયુ હશે કાં તો પ્રવાહી હશે અને કાં તો ઘન છે તો આ રીતના દ્રાવણની દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક અવસ્થાને આધારે તમે એનું નવ રીતે વર્ગીકરણ કરી શકો ભાઈ જો એટલે નવ વર્ગીકરણ દેખાય હવે દરેકને આપણે ઉદાહરણ લખીએ પહેલું ઉદાહરણ લખીએ વાયુમય દ્રાવણ કે જેમાં બે વાયુમય અવસ્થાઓ હોય તો એના ઉદાહરણમાં આવશે ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુનું મિશ્રણ ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુનું મિશ્રણ પછી દ્રાવક તરીકે વાયુ હોય અને દ્રાવ્ય તરીકે પ્રવાહી હોય એનું ઉદાહરણ તો કે નાઇટ્રોજન વાયુ સાથે મિશ્ર કરે ક્લોરોફોર્મ તો કે નાઇટ્રોજન અને ક્લોરોફોર્મ નું મિશ્રણ કે જેમાં દ્રાવક છે એ વાયુની સ્વરૂપમાં હશે અને દ્રાવ્ય છે એ પ્રવાહી સ્વરૂપમાં હશે ત્રીજું વાયુ દ્રાવક છે એ વાયુ છે દ્રાવ્ય છે એ ઘન છે તો કે નાઇટ્રોજન વાયુ એ કેના સ્વરૂપે હશે દ્રાવક સ્વરૂપે અને એમાં કપૂર કપૂરને સળગા કે ઉર્ધ્વ ભાગમાં થઈ જાય ઘનમાંથી ડાયરેક્ટ વાયુમય સ્વરૂપમાં કન્વર્ટ થઈ જાય હવે બીજો પ્રકાર આવે પ્રવાહીમય દ્રાવણ પ્રવાહીમય દ્રાવણમાં પહેલું દ્રાવક તરીકે શું છે તો કે દ્રાવક તરીકે પ્રવાહી છે અને દ્રાવ્ય તરીકે વાયુ છે તો એમાં પાણીમાં દ્રાવ્ય થયેલ ઓક્સિજન પાણીમાં દ્રાવ્ય થયેલ ઓક્સિજન બે પ્રવાહી કહેવાય હોય તો પાણીમાં દ્રાવ્ય થયેલ ઇથેનોલ એટલે કે આલ્કોહોલ અને પ્રવાહી એટલે ઘન હોય તો કે પાણીમાં દ્રાવ્ય થયેલ ગ્લુકોઝ પાણીમાં દ્રાવ્ય થયેલ ગ્લુકોઝ આ ઉદાહરણો છે પ્રવાહીમય દ્રાવણ છેલ્લી વાત આવે ઘનમય દ્રાવણ ઘનમય દ્રાવણ એટલે શું તો કે એમાં દ્રાવક તરીકે ઘન હશે દ્રાવ્ય તરીકે વાયુ પ્રવાહી અને ઘન છે પહેલી વાત કરીએ ઘન વાયુ દ્રાવક છે ઘન હોય અને દ્રાવ્ય છે વાયુમય અવસ્થામાં હોય તો એનું ઉદાહરણ છે પેલેટિયમમાં હાઇડ્રોજન દ્રાવણ પેલેટિયમમાં હાઇડ્રોજનનું દ્રાવણ આ જે છે ઘન વાયુનું ઉદાહરણ છે પછી આવે પ્રવાહી ઘન પ્રવાહી ઘન માટે તો કે સોડિયમ પારાનો સરસ એટલે કે સોડિયમ મર્ક્યુરીનો સરસ આ બેનું મિશ્રણ કે જેને સરસ કહેવામાં આવે છે એમાં ઉદ્ગમ કહેવામાં આવે ઈ ઘન અને પ્રવાહી મતલબ કે જેમાં દ્રાવક છે ઘન અવસ્થામાં હોય મતલબ કે આ સોડિયમ અને પારો છે એ પ્રવાહી હોય અવસ્થામાં એટલે સોડિયમ મર્ક્યુરીનો સરસ મતલબ કે એમાં ઉદ્ગમ છે એ ઘન પ્રવાહીનું ઉદાહરણ છે એના પછી આવે ત્રીજું ઘન 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 ઘનનું ઉદાહરણ શું હશે તો કે દ્રાવક પણ ઘન અને દ્રાવ્ય પણ ઘન તો એનું ઉદાહરણ શું હશે તો કે ગોલ્ડમાં દ્રાવ્ય થયેલ કોપર મતલબ કે સોનામાં દ્રાવ્ય થયેલો સોનામાં દ્રાવ્ય થયેલો કોપર તો આ જે ઉદાહરણ છે આ ઉદાહરણ શું થશે તો કે એક ઉદાહરણ હશે ઘન ઘન તો દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક અવસ્થાને આધારે આ રીતના આપણે નવ પ્રકારે શું કરી શકીએ તો કે એનું વર્ગીકરણ કરી શકીએ શું કરી શકીએ નવ પ્રકારે એનું વર્ગીકરણ થાય સમજાઈ ગયું બધાને આવડી ગયું હશે આ બધાને બરાબર બહુ સરસ ઈઝી છે એકદમ આ રીતના જોતા જાઓ તો કન્ટિન્યુઅસલી રાખશો તો તમને આ બધું આસાનીથી સમજાઈ જશે ક્લિયર તો આના પછીનો જે મુદ્દો આવે છે એ છે હવે જે
જે આપણે આગળ વાત કરવાની છે એ છે દ્રાવણોની સાંદ્રતામાં અભિવ્યક્તિ. દ્રાવણોની સાંદ્રતામાં અભિવ્યક્તિ. અભિવ્યક્તિ મતલબ કે ભાઈ બીજું કઈ નહીં, રજૂઆત. બરાબર, દ્રાવણની સાંદ્રતામાં અભિવ્યક્તિ મતલબ કે એની રજૂઆત. કઈ રીતના દ્રાવણોને આપણે સાંદ્રતામાં રજૂઆત કરી શકીએ? તો કે દ્રાવણો છે એને બે રીતના આપણે રજૂઆત કરી શકીએ. એક તો ગુણાત્મક રીતે અને બીજી છે એ જથ્થાત્મક. બે રીતે આપણે દ્રાવણો છે એને વર્ગીકૃત કરી શકીએ. પહેલી વાત કરીએ ગુણાત્મક. ગુણાત્મક એટલે શું? તો કે હું એવું કહું કે ભાઈ HCl નું મંદ દ્રાવણ, HCl નું કેવું દ્રાવણ? મંદ દ્રાવણ. મંદ દ્રાવણ HCl નું દ્રાવણ છે એટલે આમાં શું હોય? તો કે HCl વત્તા પાણી. બરાબર, એટલે HCl છે કેવું હશે? તો કે ઓછા પ્રમાણ. અને પાણી હશે કેવું હશે? તો કે વધારે પ્રમાણ. આવું આમ ગુજરાતી થાય. બીજું એવું કહું કે HCl નું સાંદ્ર દ્રાવણ, HCl નું સાંદ્ર દ્રાવણ, તો એમાં હશે શું? તો કે HCl એટલે પાણી જ હશે. હાઇડ્રોક્લોરિક એસિડ અને પાણી હોવાનું છે. HCl છે એ કેવા પ્રમાણમાં હશે? તો કે વધારે પ્રમાણમાં હશે. HCl છે એ કેવા પ્રમાણમાં હશે? વધારે પ્રમાણમાં. અને જે પાણી છે એ કેવા પ્રમાણમાં હશે? એ પણ વધારે પ્રમાણમાં. પરમાણુઓના પરમાણ્વીય દળના કુલ સરવાળાને
અણુ ભાર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે માનો કે તમને એવું કહું કે H2O, તો H2O માં શું છે? તો કે ભાઈ બે હાઇડ્રોજન છે અને એક ઓક્સિજન છે. બે હાઇડ્રોજન હાઇડ્રોજન નું પરમાણુ કેન્દ્ર એક થાય, ઓક્સિજન નું કેટલું થાય? 16. તો H2O નું અણુ ભાર next lecture માં મળીએ. ત્યાં સુધી બધાને મહાદેવ હર. જય.